નમસ્કાર મિત્રો, હું કાજલ રામાણી આપનું સ્વાગત કરું છું મારી ચેનલમાં. મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ નીચે આપેલ લાલ બટન દબાવીને ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. ભૂરા કાકા, આજે તમે આ યોગ્ય નથી કર્યું. કોઈનો મોઢામાંથી કોળિયો લઈ લો એ કુદરત માફ નથી કરતા. બર બપોરે આવા તીખા શબ્દોની ભેટ આપીને કાનો પાથરેલી બધી જ પતરાની સુપડીઓ સંકેલીને નિરાશા સાથે માર્કેટમાંથી નીકળી ગયો. પેટમાં ભૂખની બળતરા હતી અને મનમાં આજે જે થયું તેની બળતરા. ચાલતો ચાલતો માર્કેટમાંથી નીકળતો હતો ત્યાં જ તેનો મિત્ર ભરત મળ્યો. અલ્યા કાના, કેમ આજે ઉતરેલી કઢી જેવું મોઢું લઈને જાય છે? કઈ નહીં, જવા દો. કાનો આટલું કહીને આગળ જવા જાય છે ત્યાં જ ભરત તેનો હાથ પકડીને કહે છે કે થોડું મન મોકળું કરી લે તો થોડી બળતરા ઓછી થશે. આજે શહેરમાંથી એક મોટો ગ્રાહક આવ્યો હતો. તેને 15 સુપડીઓ એક સાથે જોઈતી હતી. મેં તેને મારો ભાવ કહ્યો અને ગ્રાહક તે ભાવે લેવા તૈયાર પણ થઈ ગયો. એટલે મને મનમાં હાશ થઈ કે ચાલો આજે જમનાબાની દવાલ આવી જશે. પણ એટલામાં જ આ ભૂરા કાકાએ આવીને બધી આશા પર પોતાની કડવી વાણીથી પાણી શેરવી દીધું. તેમણે મારા ગ્રાહકને મેં જે ભાવ આપ્યો હતો તેના કરતાં સસ્તા ભાવમાં આપવાની વાત કરી અને ગ્રાહકને તેને ત્યાં ખેંચી ગયો. હવે ગ્રાહકને ક્યાં ખબર હતી કે આખી માર્કેટમાં સૌથી ખરાબ વસ્તુ આ ભૂરો રાખે છે. ભૂરા કાકા પર શબ્દોથી ગુસ્સો કાઢતો કાનો બોલ્યો, હવે જવા દે ને, બીજો કોઈ સારો ગ્રાહક તને મળી જશે. આશ્વાસન આપતા ભરત બોલ્યો, ના ભરત, આવું તેને પહેલી વાર નથી કર્યું. મારા ઘણા મોટા ગ્રાહકોને તે ખેંચી ગયો છે. હા, તો હવે તું પણ એવું કર, એ ભૂરિયાના ગ્રાહક તારે ત્યાં આવતા રહે. ભરતની આવી વાતો પરથી લાગ્યું કે જાણે ભૂરિયા વિરુદ્ધ કાનાના કાન ભરી રહ્યો હોય. પણ અનાથ કાનો સેવાભાવી અને ભગવાનનો માણસ, તેને પોતાના પરિશ્રમ અને કુદરત ઉપર અતૂટ વિશ્વાસ. કોઈ દિવસ કોઈનું ખરાબ નથી વિચાર્યું, તે જ તેના જીવનનો મંત્ર. પોતાનું માન માન પૂરું કરતો ઘરમાંથી તડછયેલા વૃદ્ધવાને આશરો આપવામાં કાનો પાછો નથી પડ્યો અને કુદરતની ભેટ માનીને જાણે માં મળી ગઈ હોય તેમ પોતાના હૃદયમાં સ્થાન આપી દીધું છે. ખાવાથી લઈને જમનાબાની સારવાર, દવા, બધાની જ તકેદારી રાખતો હતો. ઘણી વાર તો એવું પણ બનતું કે સાંજનું જમવાનું પોતે નહોતો જમતો, પણ એ પૈસાથી જમનાબાની દવા લાવતો હતો. આવી પરિસ્થિતિમાં પણ જીવતો કાનો કોઈ દિવસ દુઃખી નહોતો દેખાતો. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ભૂરા કાકા જે રીતે તેની રોજી રોટી ઉપર તરાપ મારી રહ્યા હતા તેનાથી જાણે તે હતાશ થઈ ગયો હતો. ભરતની વાતો કાનાને ખૂંચવા લાગી અને પછી મળીએ ભરત તેવું કહીને ભૂખ્યો કાનો ખભા પર પોટલું રાખીને પોતાના ગામે જવા નીકળ્યો. બળ તડકામાં થોડું અંતર કાપ્યા પછી કાનાએ સુમસામ જગ્યામાં આવેલા એક ઘટાદાર વૃક્ષ નીચે થોડો વિસામો કરવાનું વિચાર્યું અને પોટલાની સાથે પડાવ નાખ્યો. ખાલી પેટે આજે કાના માટે હલડાનું કામ કર્યું અને જલ્દીથી ઊંઘ આવી ગઈ. 1.5 કલાક રહીને કાનાની આંખો ખુલી. આંખો મસળીને માથા પર પાગ બાંધી અને ખભા પર પોટલું લેવાની તૈયારી જ કરતો હતો ત્યાં જ કાનાને પોતાના પગ નીચેથી કંઈક અજુગતો અવાજ સંભળાયો. આ અવાજ જાણે તેના પગ નીચે જમીન નહીં પરંતુ કંઈક બીજું જ હોય તેવી અનુભૂતિ કરાવતો હતો. તેને પોતાનો પગ પછાડ્યો તો જાણે નીચે લાકડું હોય તેવું લાગતું હતું અને પછી બાજુમાંથી એક અણીદાર પથ્થર લઈને તેણે માટીને હટાવી અને અંદર રહેલી લાકડાની પેટી બહાર કાઢી. જિજ્ઞાસાની સાથે કાનાએ લાકડાની પેટી ખોલી. જેવી પેટી ખુલીને કાનાની આંખો અંજાઈ ગઈ. કાનાની આંખો જાણે દિવસે સપના જોઈ રહી હોય તેવું લાગતું હતું. આજ સુધી સોનાનો સ્પર્શ પણ જેને કર્યો ન હોય તેને સોનાની લગડીઓ મળી જાય તેના માટે આ સપનાથી પણ વિશેષ છે. બોળો કાનો કદાચ અહીં નજીકમાં કોઈ રહેતું હોય એમને મૂકી હશે એવું વિચારીને પોતાનું પોટલું ત્યાં જ રાખી લગડીઓ લઈને થોડું ભટક્યો. ના તો કાનાને દૂર દૂર સુધી કોઈ વ્યક્તિ દેખાયો કે ના તો દેખાયું કોઈ ઘર. આજે કાનાના ઘરમાં જમનાબાની સાથે સાથે સરિતાબા, જોસનાબા પણ આવી ગયા છે અને આ કાનો મન મૂકીને તેમની સેવા ચાકરી કરી રહ્યો છે. કાનાએ હમણાં જ સુપડીની દુકાન કરી છે અને હા, ભૂરા કાકાને કેન્સર થઈ જતા થોડા દિવસ પહેલા જ તેઓ પ્રભુને પ્યારા થઈ ગયા છે.
મિત્રો, કરેલા કર્મોને પરિશ્રમ કોઈ દિવસ એડે જતા નથી. તમારા જીવનને તમારા ઉત્તમ કાર્યોથી સજાવી દો. કુદરત તેમને શાંતિનો વિસામો ભેટ આપશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.